ઓકે, તો ક્વેશ્ચન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ છે સમજાવો, તેનો ઉપયોગ લખો અને તે કેવા પ્રકારના પરિપથમાં શક્ય છે. તો એના માટે જે અનુનાદ છે શું થશે, તો કે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અમુક કોણીય આવૃત્તિ માટે, બધી જ નહીં, અમુક કોણીય આવૃત્તિ માટે જે પરિપથમાં રહેલ પ્રવાહ છે ને એ મહત્તમ મળે છે. આ મહત્તમ મળવાની ઘટનાને શું કહે છે, અનુનાદ. અને એ માટે વપરાયેલી કોણીય આવૃત્તિને અનુનાદીય કોણીય આવૃત્તિ કહે છે. તો સૌથી પહેલાં તો પ્રવાહ મહત્તમ ક્યારે બને એ સમજવા માટે, પ્રવાહ હોય કેટલો, તો એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે પ્રવાહ કંઈક આટલો હોય છે વિદ્યાર્થી મિત્રો, IRMS બરાબર VRMSના છેદમાં ઝેડ, રાઈટ, જ્યાં ઝેડ એ પરિપથનું ઇમ્પીડન્સ છે, જે તમને ખબર છે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર થશે. XL છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, જ્યારે XC છે એ કેપેસિટિવ રિએક્ટન્સ છે. હવે આ મારે મહત્તમ કરવું છે ત્યારે અનુનાદ થશે, હે કે નહીં? તો તમે જ વિચારો વિદ્યાર્થી મિત્રો, IRMS મહત્તમ કરવા માટે આપણી પાસે જે છેદ છે ને, છેદ, એ છેદને કેવો કરવો પડે, ન્યૂનતમ કરવો પડે, હે કે નહીં? જો આ મિનિમમ થાય તો જ આ મેક્સિમમ થાય, રાઈટ? તો અનુનાદ વખતે સૌથી પહેલા પ્રવાહને મારે શું કરવો છે, મહત્તમ કરવો છે. તો પ્રવાહને મહત્તમ કરવા આપણો ઇમ્પીડન્સ કેટલો હોવો જોઈએ, તો કે ન્યૂનતમ હોવો જોઈએ. ન્યૂનતમ કેટલો, માનો કે અહીંયા ત્રણ ટર્મ છે, R, XL અને XC, એની અંદરથી આ વાળું પદ આપણે ઝીરો કન્સિડર કરીએ, માનો કે ઝીરો છે, તો ફક્ત અહીંયા આર સ્ક્વેર જ રહેશે ને, તો એનું વર્ગમૂળ કેટલું થશે, આર, તો થઈ ગયા ને ન્યૂનતમ. માનો કે આવું કરી શકીએ, આવું કરી શકીએ તો પ્રવાહ મહત્તમ થાય, પણ આવું ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો, તો એના માટે કન્ડિશન છે કે XL, આ જે વસ્તુ તમને અહીંયા દેખાય છે એમાં XL બરાબર શું હોવા જોઈએ, XC. જોજો સ્ટેપ બાય સ્ટેપ, XL એટલે ઓમેગા L અને XC એટલે ઓમેગા C, બરાબર છે? આમાંથી હું ઓમેગાને સમીકરણનો કરતા બનાવું તો ઓમેગા સ્ક્વેર બરાબર મને શું મળશે, 1/LC મળશે. આમાંથી આપણે ઓમેગા જોઈતા હોય તો ઓમેગા જોઈતા હોય વિદ્યાર્થી મિત્રો, તો 1/√LC. આનો મતલબ શું થયો, આ કોઈ સ્પેસિફિક આવૃત્તિ છે, અમુક નિશ્ચિત આવૃત્તિ છે, એ નિશ્ચિત કોણીય આવૃત્તિ માટે તમને પરિપથની અંદર પ્રવાહ કેવો મળે છે, મહત્તમ, અને ઝેડ કેવો મળે છે, ન્યૂનતમ. તો આ બીજું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, આ જ તમે કન્સિડર કરી શકો કે અનુનાદીય કોણીય આવૃત્તિ છે, રાઈટ? કે એના માટે ઝેડ આર બને અને આ કેવા મળે, મહત્તમ મળે, બરાબર છે? આટલું ક્લિયર થાય છે. અચ્છા, હવે એનો ઉપયોગ કન્સિડર કરો, કઈ જગ્યાએ એ ઉપયોગમાં આવશે, તો એના માટેની વાત કરી દઈએ કે એનો ઉપયોગ છે ને રેડિયો તથા ટીવી સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયામાં કઈ રીતે. જો જે એન્ટેના છે એની પાસે ઘણી બધી આવૃત્તિ આવશે, માનો કે તમે કોઈ FM સ્ટેશન સાંભળો છો, 98.3 એ FM છે, એના નંબર છે, તો હકીકતમાં તમે જોશો ને તો 98.3 પછી જોજો મેગાહર્ટ્ઝ લખેલો છે, એટલે એક આવૃત્તિ જ છે. તો વાતાવરણની અંદર જેટલા પણ તરંગો છે એમાંથી એવું સિલેક્ટ કરવાનું છે કે જેની આવૃત્તિ 98.3 હોય. હવે અવેલેબલમાંથી એક જ સ્પેસિફિક કરવું છે તો એના માટે જોજો, ઘણી બધા સિગ્નલો મેળવે ને એન્ટેના, એ પૈકી કોઈ એક સિગ્નલની આવૃત્તિ માટે પરિપથનો પ્રવાહ કેવો થશે, મહત્તમ થશે. તો એ પરિપથનો પ્રવાહ મહત્તમ થાય, અને પ્રવાહ મહત્તમ થશે તે સિગ્નલ દ્વારા ટ્યુનિંગ પ્રક્રિયા પૂર્ણ થશે, કે જેના દ્વારા પ્રવાહ મહત્તમ થાય ને એ વાળું સિગ્નલ જ તમને અહીંયા ટ્યુનિંગ કરશે, એ વાળું સિગ્નલ જ તમારા મોબાઈલની અંદર આવશે, રાઈટ? તો આમ ટ્યુનિંગ પ્રક્રિયામાં તમે કન્સિડર કરી શકો કે અનુનાદ છે ને એ ઉપયોગી છે. તો જે તમને નંબરિંગ આપેલા છે FM ના, એ 1 type ઓફ એક ફ્રિકવન્સી જ છે, એટલા મેગાહર્ટ્ઝ હશે. તો એ વાળી ફ્રિકવન્સીનું એ જે પણ તરંગ છે ને એ ના માટે તમારા સર્કિટમાંથી પ્રવાહ મહત્તમ બનશે, એટલે ખબર પડે આને ટ્યુન કરવાનું છે, તો એનો જે ડેટા હશે ને એ તમને મળશે. તો અનુનાદ જે પ્રક્રિયા છે એના ઘણા બધા ઉપયોગ છે, પૈકીનો મુખ્ય ઉપયોગ છે ટ્યુનિંગ પ્રક્રિયામાં થાય છે. તો આ હતો અનુનાદ અને એનો ઉપયોગ.